નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 18 ઓક્ટોબર 2020 રવિવાર, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12 કોમર્સ, અને આપણો આજે મુદ્દો છે પેપર સોલ્યુશન નંબર 4, બરાબર. એનો એ વિભાગ આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, બોર્ડની તૈયારીની અંદર બરાબર પૂરજોશમાં આપણી તૈયારી ચાલી રહી છે મિત્રો. પોતપોતાની રીતે તો દરેક મિત્રો તૈયારી કરે જ છે, છતાં પણ આપણે બોર્ડના પેપર સોલ્યુશનનું કામગીરી ચાલુ છે તો એ જ કામગીરી આપણે આગળ ચલાવીએ. મિત્રો, એ વિભાગની અંદર પ્રશ્ન નંબર 1, આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? બરાબર, સમજો મિત્રો, ચાર માપદંડો છે, બરાબર ને? તો આર્થિક વિકાસનો સૌથી સાચો માપદંડ છે માથાદીઠ આવકમાં વધારો. પ્રશ્ન નંબર 2, ઈસવીસન 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો એનો જવાબ આવશે મિત્રો, એ 0.944. પ્રશ્ન નંબર 3, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપી વધે તેને ફુગાવો કહે છે. આની અંદર મિત્રો આપણે ક્લાસની અંદર સમજાતા કે બે પ્રકારની આવક દેખાય ને, એટલે બે અક્ષરનું નામ છે ને એ સમજી લેવાનું, બરાબર. વાસ્તવિક આવક અને નાણાકીય, એવું એટલે બે પ્રકારની આવક થઈ તો જવાબ આવશે આપણો સી, પીગુ. પ્રશ્ન નંબર 4, ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે મિત્રો, બી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 5, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે, જો મિત્રો ખાસ શબ્દ ઉપર ભાર મૂકજો, શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો મિત્રો એનો જવાબ આવશે સી, 1000. પ્રશ્ન નંબર 6, બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવેલ છે? તો મિત્રો એનો જવાબ, છઠ્ઠાનો જવાબ આવશે ડી, સક્રિય શ્રમના પુરવઠામાં. પ્રશ્ન નંબર 7, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં, જો ઉતાવળા ન થતા સૌથી વધુ વસ્તી એટલે કેટલાક અડાવડા લખી નાખશે, પણ એમાં જવાબ મિત્રો બરાબર પ્રશ્ન વાંચજો, સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે છે? તો મિત્રો એનો જવાબ આવશે એ, બીજા ક્રમે. પ્રશ્ન નંબર 8, નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો મિત્રો એનો જવાબ આવશે એ, 1982. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી? તો યાદ રાખવા માટે પણ મેં તમને શીખડાવ્યું હતું, સૌથી પહેલાં મહત્ત્વ ખેતીને આપ્યું હતું, તો જવાબ આવશે આપણો ડી, પ્રથમ. પ્રશ્ન નંબર 10, વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદ્રશ્ય આ ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે? તો મિત્રો એનો જવાબ આવશે સી, લેણદેણની તુલા. ત્યાર પછી પેપર, એના પછીનું આપણે સોલ્વ કરીએ વિભાગ એ. પ્રશ્ન નંબર 1, વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન છે કોણ બોલ્યું હતું? મિત્રો જવાબ આવશે એ, ટોડેરો. ત્યાર પછી ઈસવીસન 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતા દેશમાં કોનું નામ આવશે? તો જવાબ આવશે બી, નોર્વે. ત્રીજો પ્રશ્ન મિત્રો ખાસ યાદ રાખજો, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય, છુક 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 છુક, શું આવશે? નાણાંનું મૂલ્ય ઘટે છે, જવાબ આવશે એ. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો શો અર્થ થાય છે?
તો જવાબ આવશે મિત્રો બી, મૂડીનો જથ્થો. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો મિત્રો પાંચમાનો જવાબ આવશે સી, ગોવા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા? તો મિત્રો એનો જવાબ આવશે એ, રાજકૃષ્ણ. પછીનો પ્રશ્ન, મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે? મિત્રો આ પ્રશ્ન બોર્ડમાં એ પૂછાશે નહીં, કાઢ નાખ્યો છે, રદ કર્યો છે, છતાં પણ હવે પ્રશ્ન બોલી ગયા છે એટલા માટે મને ખ્યાલ હોવા છતાં પણ મેં આની અંદર એટલા માટે લીધો છે કે તમને ખ્યાલ આવે, બરાબર છે. તો જવાબ આવશે મિત્રો એ, 2 ફેબ્રુઆરી. આઠમો પ્રશ્ન, ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો એનો જવાબ આવશે એ, જમશેદજી તાતા. પ્રશ્ન નંબર 9, 2010થી ઈસવીસન 2014 દરમિયાન વિશ્વની કુલ નિકાસોમાં ભારતનો વિશ્વમાં ક્રમ કેટલામો હતો? બરાબર છે. તો એનો જવાબ આવશે બી, 19મો. મિત્રો છેલ્લો પ્રશ્ન, હજી તોય રિપીટ થાય છે એ પ્રશ્ન, કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? બરાબર છે. તો એનો જવાબ આવશે મિત્રો ડી, ઈસવીસન 1951. બરાબર મિત્રો, એકવાર તમારી રીતે જોઈ લેજો, કાંઈ પ્રશ્ન હોય તો તમે આરામથી તમે પૂછી શકો છો, બરાબર છે. કોઈપણ પ્રકારના સંકોચ વગર ફોન કરીને વોટ્સએપથી કોઈપણ રીતે તમે પૂછી શકો છો, કોઈપણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર, કારણ કે આપણે ભણીએ છીએ અને ભણતા જ રહેવાનું છે, એટલે ભૂલ કોઈ થઈ ગઈ હોય અથવા તો કોઈ તમને કાંઈ પ્રશ્ન થાય તો તમે પૂછી શકો છો ગમે ત્યારે. ઓકે, થેન્ક યુ.